મિત્રો એવરગ્રીન એકેડેમિકમાં આપ સબનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણે ઘરે શીખીએ અંક નંબર એક જુલાઈ બે હજાર એકવીસનું જે આપણે અંક નંબર એક છે આ અંકના આપણે અગાઉના વિડીયોમાં પાઠ નંબર નવથી દસ અને સોરી એકથી નવ પાઠનું જે સોલ્યુશન જોયું હવે આ વિડીયોની અંદર આપણે પાઠ નંબર દસથી અઢાર પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આ અંકની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ નંબર દસથી શરૂઆત કરીએ તો સૌથી પહેલો છે જોડિયું બનાવો તો આની અંદર તમારે સામગ્રી શું લેવાની છે ફક્ત માત્ર એક પેર પેન્સિલ અને રબર લેવાનો છે કારણ કે રબર એટલા માટે કે ક્યાંક તમારે ખોટું ટીક થઈ જાય નહીં એટલા માટે આપણે લેવું પડશે હવે વિદ્યાર્થી મિત્રો પિક્ચર જે દેખાય છે તમને સામે એ થોડુંક નાનું કર્યું જેથી તમને સંપૂર્ણ દેખાઈ જાય હવે તમે જોઈ શકશો કે કયું વસ્તુ જોડી એટલે સરખી સરખી દેખાતી વસ્તુઓની જોઈન્ટ કરવાની છે એટલે કે મેચ કરવાની છે આપણે જે મેચ કરવાનું આવે છે એ મેચ કરવાનું અહીંયા આપણે હવે જુઓ તો પહેલાં બે ટામેટા છે તો આપણે ટામેટાથી ટામેટા જોઈન્ટ કર્યા છે બીજા નંબરનું રીંગણથી રીંગણ જોઈન્ટ કર્યું છે કોબીજથી કોબીસ જોઈન્ટ કર્યું છે ગાજરથી ગાજર છે લસણથી લસણ અને ડુંગળીથી અને જે ભીંડાથી ભીંડા આ પ્રમાણે તમારે એને જોઈન્ટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોઈ લો કે જે સરખા સરખા શાકભાજી હોય એ એકબીજા સાથે જોડી દેવાના છે હવે આપણે પાઠ નંબર અગિયાર નાનું અને મોટું તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પેન્સિલ લેવાની છે હવે તમારે શું કરવાનું કે જે ચિત્ર નાનું દેખાય એ જે શું કે જે ચિત્ર તમને નાનું દેખાય એ નાના ચિત્રની અંદર તમારે રંગ પૂરવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કયું નાનું અને મોટું તો જુઓ આ બંને વસ્તુ છે એમાં આ નાની છે આ બંને વસ્તુમાંથી આ નાની છે અને આ બંને વસ્તુમાંથી આ નાને તો આજે મેં ચોકડી પાડી એ ચિત્રની અંદર તમારે તમારી ચોપડીની અંદર જે ઘરે શીખીની બુક છે એની અંદર તમારે એના અંદર તમારી મનપસંદ રંગ પૂરવાના છે જેથી એ અલગ પડે વિદ્યાર્થી મિત્રો જે નાની વસ્તુ હોય તે એટલે વસ્તુના કદનીઓ આપણને ખ્યાલ આવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો મેં પેન્સિલથી જે ટીક કરેલા છે એની અંદર તમારે રંગ પૂરવાના થશે તો જુઓ બંનેમાં આ નાનું છે આ બંનેમાં આ નાનું છે અને આ નાનું છે એની અંદર તમારે મનપસંદ રંગ પૂરવાના છે હવે આગળ જોઈશું તો જુઓ તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે કઈ વસ્તુ નાની અને કઈ વસ્તુ મોટી તો જ્યાં ટીક કરેલી છે એ નાની વસ્તુ છે એની અંદર તમારે રંગ પૂરવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બાર આવે છે એટલે કે પાઠ નંબર બાર કહીશું અહીંયા એક પત્તાનો એક પ્રશ્ન છે એટલે એક પાઠ તરીકે છે ટપકા ચિત્ર અહીંયા જુઓ તો આ ટપકા ચિત્ર હવે શું કરવાનું છે તો આ આની અંદર તમારે કંકુ અથવા હળદર તમારા ઘરની અંદર કંકુ તો હશે જ અથવા તો હળદર હશે તો એ હળદર અથવા કંકુ લઈ અને આ પ્રમાણે તમારે ચિત્રમાં જે આ જે મેં વર્તુળ બનાવ્યા છે એ વર્તુળ પ્રમાણે હવે જો તમે કંકુ લીધા પછી આંગળીની ટેરવે અંગૂઠને ચોંટાડી આ જે ભાગ છે આની અંદર આ કલર આ કલર એમ એક એક ટપકો મારતો આવી રીતના કલર તમારે થઈ જશે હવે જે બાકીના જ ભાગની અંદર તમારે છે નહીં ટપકા તો એ ટપકા તમારે આમ લાઈન સર છેક અંત સુધી આવા વર્તુળો તમારે હાથની આંગળી વડે બહાર કરવાના રહેશે તો જે જ મેં બનાવેલા છે એ પ્રમાણે જ તમારે એ ટપકામાં હળદર અથવા કંકુવાળા હાથ કરી અને ટપકાથી રંગ પૂરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને એક ક્રિએટિવિટી જોવા મળશે આ પ્રમાણે તમારે એ પ્રશ્નનું સોલ્યુશન ગવાણો હવે પ્રશ્ન નંબર 23 કાગળની આપણે સોકર બનાવવાની છે એની અંદર તમને શું કહેવામાં આવ્યું છે કે બાળકને એક છાપો આપવાનું છે છાપો આપો અને કહેવાનું કહે છે કે છાપાના બે સરખા ભાગ કરો પછી કોઈ પણ એક છેડેથી છાપાની પટ્ટીને વાળવાનું કહે લગભગ દસ પટ્ટીઓ વાળવાનું કહો બાળક એક પટ્ટી એક પટ્ટી આપી તેને એક છેડે એક સફેદ गुંદર લગાવવાનું કહો હવે તે ભાગના જે છેડા સાથે જોડી એક રીંગ બનાવવાનું કહો હવે બીજી પટ્ટી પહેરાવી તેની બીજી એક રીંગ બનાવવાનું કહો વારા પરથી પટ્ટીઓ બનાવી અને એક સોકળ બનાવવાનું કહે છે તો વિદ્યાર્થી મિત્રો બાળકને આ તમારે બધી પટ્ટીઓ બનાવવાની છે કેવી રીતના તો જો અહીંયા બતાવેલી છે કે એક પટ્ટી બનાવી બીજી પટ્ટી બનાવી આ પ્રમાણે રીંગ બનાવવાની જે તમને ચિત્રમાં દેખાયું તો પહેલાં શું કરવાનું કે એક કાપુ લો બી પટ્ટી આ પ્રમાણે એક લો બી એક આવી બે પટ્ટી પાડવાની પછી એના આવા નાના નાના બીજા ટુકડા કરવાના આવી રીતના નાના ટુકડા કરી અને આ જે ટુકડા છે એને આમ ગોળ પહેલો એક ગોળ લગાવી વાળી દેવાનો પછી કે એને ગુંદરથી ચોંટાડવાનો બીજો છે આની અંદરથી ચોંટાડી દેવાનો પછી ત્રીજો છે આની અંદરથી આમ ચોંટાડવાનો ચોથો છે આની અંદરથી આમ વારા પરથી ચોંટાડ્યા જતો એક સોકડ જેવી રચના થશે તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જે તમને ચિત્રમાં દેખાય છે એ વસ્તુ તમારે જાતે કરવાની છે કારણ કે જેથી કરી તમારે આ એક નવી પ્રકારની ક્રિએટિવિટી જોવા મળશે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર જે ચૌદ જે છે એ આપણે જોઈશું તો હવે પ્રશ્ન નંબર ચૌદની અંદર વિમાન બનાવીએ તો વિમાન જોવા માટે આપણે જોઈશું તો વિમાન કેવી રીતના બનાવેલું છે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વિમાન જે ચિત્રની અંદર જે દેખાય છે એ જોવાનું છે કે કેવી રીતના વિમાન બને છે હવે વિમાન બનાવ્યા પછી તમારે વિદ્યાર્થી મિત્રો આગળ એક આ ક્યુ સ્કેન કોડ જે છે એ ક્યુ સ્કેન કોડ કરી અને પછી તમારે એનું કેવી રીતના બનાવ્યું એ જોવાનું પાઠ નંબર ચૌદમાં એક લંબચોરસ કાગળ લઈ તેને બાળકોને આપવાનો છે તેની નીચે એક આકૃતિ બતાવી છે તેમાં વિમાન બનાવવાનું છે તમે વિમાન બાળકોને બનાવતા કેવી રીતના શીખવાડવાનું એ આવડતું જ હશે તો જોઈ લો એક કાગળ આપેલો છે આ કાગળને આ પ્રમાણે વાળવાનું છે આ ક્રિએટિવિટી છે દરેક બાળકને વિમાન જાતે બનાવતા શીખવો હવે આ વિમાન બનાવ્યા પછી તમે એને સાથે રમત રમી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આકાર દોરીએ પાઠ નંબર પંદર તો જોઈ લો કે જે પ્રમાણે તમારે ચોપડીની અંદર પછી ગુજરાતીની ચોપડીની અંદર આવા વળાંકવાળા શબ્દો આપેલા છે તો આ વળાંકવાળા શબ્દો આપણા અક્ષરના જે આકારો જે છે વ્યવસ્થિત અને સુદોળ આવે સુંદર રીતના લખી શકો એ માટેની આ પ્રેક્ટિસ છે જેથી કરી તમારે આ પ્રેક્ટિસ ખૂબ જ જાતે કરવી પડશે જેથી અત્યારે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી ભવિષ્યમાં તમારે અક્ષર પણ સારા બનશે માટે આ પ્રમાણેની પ્રેક્ટિસ કરવી આની અંદર પણ કરવી ને ન હોય તો તમારી બુકની અંદર પણ વધારે પ્રેક્ટિસ કરો જેથી તમારા અક્ષરોમાં સારા એવા ઇમ્પ્રુવમેન્ટ આવી શકે અક્ષરો સુધારવા માટેની આ એક કળા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર સોળ જોઈશું જેમાં ચિત્ર પૂરું કરવાનું અહીંયા કેટલાક ચિત્રો અધૂરા છે તો ચિત્ર પૂરા કરવાના છે તો જુઓ અહીંયા મેં પૂરા કર્યા છે તમારી ચોપડી સાથે આને કમ્પેર કરજો એટલે તમને ખબર પડશે કે આપણે કયું ચિત્ર અધૂરું છે તો પૂરું કરવાનું થશે તો મેં દોરેલું છે એ જોઈ પૂરું કરવાનું અને સાથે સાથે આની અંદર તમને મનપસંદ કલર પણ પૂરવા જેથી કરી ચિત્ર સુંદર અને સારું દેખાય અહીંયા આ પ્રમાણે તમારે એનો કલરો આકાર કે પ્રમાણે દોર્યા એ તમારે પૂરા કરવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અક્ષય પરિચય અક્ષય પરિચય એટલે કે આપણે જે બારક કક્કો છે એ કક્કો આપણે ઓળખતા આવડવું જોઈએ તો આપણે જોઈશું કે ઘ મ અને ન તો ઘ ની અંદર આપણે લાલ રંગ પૂરવાનો છે પછી મની અંદર આપણે ન ની અંદર લીલો તો આપણે પહેલાં જ ઘ જોઈશું તો ઘ ની અંદર લીલો કલર આપણે પૂરવાનો થશે તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે આ જે છે એની અંદર કયો કલર આવશે ગની અંદર લાલ રંગ મની અંદર પીળો રંગ અને નની અંદર લીલો રંગ મે લખેલું જ છે અંદર લાલ રંગ નારંગી રંગ પીળો રંગ લાલ રંગ નારંગી રંગ લાલ રંગ પીળો રંગ એ પ્રમાણે મેં લખેલા છે જો વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ શબ્દ રહી જતો હોય તો તમારે શોધીને એની અંદર રંગ પૂરવા વિનંતી એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે એનું સોલ્યુશન કરવાનું રહેશે એ પ્રમાણે આપણે આપણે આગળ જોઈશું અંક પરિચય તો જુઓ અહીંયા બે ફૂલ આપેલા છે એટલે આપણે બે ફૂલની ઉપર વર્તુળ કરેલું છે તમારે એ પ્રમાણે જોવાનું આ બે ફૂલ તો એની ઉપર એક વર્તુળ આ એક બે ત્રણ અને ત્રણ ને ચાર તો ચાર ઉપર વર્તુળ એ પ્રમાણે ગણતરી કરવાની અને ફૂલ દોરવાના સોરી નંબર ઉપર વર્તુળ કરવાના છે જો પાંચ હરણ છે તો પાંચની ઉપર વર્તુળ કરેલો છે પાંચ દડા તો પાંચ ઉપર એક હાથી તો એક ઉપર અને ત્રણ ચોકલેટ તો ત્રણ ઉપર આ પ્રમાણે વર્તુળ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો આ પાઠ નંબર દસથી અગિયાર દસથી ઓ અઢાર પાઠનું સોલ્યુશન છે એકથી નવ પાઠનું સોલ્યુશન એ આપણે અગાઉના વિડીયોમાં મૂકેલું છે તો માટે આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી થેન્ક યુ